ડાંગ વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોથી વખત માજી ધારાસભ્ય વિજય પટેલને ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતાર્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં નજીવા મતે હારી ગયેલા એવા વિજય પટેલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વિજય પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને આદિવાસી પ્રજા માટે કરવામાં આવેલા કામોના આધારે આગામી ચૂંટણીમાં જંગી મહોબતથી વિજય મળશે તેવો દાવો કર્યો હતો. આ વખતે કેન્દ્રનું મોવડી મંડળ અને ગુજરાતના મોવડી મંડળે ફરીથી મારામાં વિશ્વાસ મૂકીને મને આ ચૂંટણી લડવાનો અવસર આપેલો છે. સૌપ્રથમ તો સૌ કેન્દ્રીય મોવડી મંડળ અને ગુજરાતના મોવડી મંડળનો આભાર માનું છું. અને આપે કીધું એ પ્રમાણે કે અમારે ડાંગની અંદર જે વિકાસના કામો થયા છે ને એ કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાર પછી જ થયા છે. ગામડે ગામ જે રસ્તા છે, પાણી છે, વીજળી છે, આરોગ્ય છે, શિક્ષણ છે, દરેક ક્ષેત્રની અંદર આજે વિકાસ થયો છે ને ડાંગને આર્થિક ઉપાર્જન માટે પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓ આ સરકારે અમલમાં મૂકી છે. એટલે આ વિષયો અમે લઈને જવાના છે પ્રજા પાસે. અને પ્રજાએ મન બનાવી દીધું છે કે આ વખતે ભાજપનો ધારાસભ્ય ચૂંટીને મોકલવાનો છે, એ પાકું જ છે. હવે મંગળભાઈ સામે નથી. બીજી વસ્તુ શું છે, સરકારે જે કામ કર્યું છે આ COVID-19 અંદર, મહામારીને અંદર મફતમાં અનાજ આપ્યું છે, પછી આ રેશન કાર્ડ ધારકોને હજાર હજાર રૂપિયા આપવામાં આવેલ છે. આ અનેક યોજનાઓના કારણે લોકોને એવો ખૂબ વિશ્વાસ થયો છે કે આ ભાજપ જ એવી સરકાર છે કે જે અમારું વિચારે છે. અને લોકોએ મન બનાવ્યું છે કે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે હું 100% એટલું ખાતરી આપું છું અને લોકોને વિશ્વાસ ભાજપ તરફ થઈ ગયો છે, નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે. એટલે 100% બહુમતીથી આ વખતે ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધીનો ઇતિહાસ કદાચ આ બનશે એટલો રેકોર્ડથી છે, તો આ વખતે ભાજપની સીટ જીતશે એ હું 100% વિશ્વાસપૂર્વક કહું છું.